વેલકમ મિત્રો, ચાલો તમે વાક્ય રચના વિશે તો જોઈ ગયા, હવે આપણે વાક્ય માટે પ્રયોગ કરવાની જે મુખ્ય વસ્તુ છે તે છે મિત્રો સમય કે કાળ. ઇંગ્લિશમાં તેને ટેન્સીસ કહે છે. મિત્રો, જ્યાં સુધી તમે કાળ નહીં શીખી જાઓ ત્યાં સુધી તેનો વાક્યમાં સારી રીતે પ્રયોગ નહીં કરી શકો. માટે આપણે સૌ પ્રથમ કાળનો સામાન્ય ખ્યાલ મેળવીએ. તો મિત્રો, મુખ્ય ત્રણ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. મિત્રો, વર્તમાન કાળને ઇંગ્લિશમાં પ્રેઝન્ટ ટેન્સ કહે છે, ભૂતકાળને પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળને ફ્યુચર ટેન્સ. મિત્રો, વર્તમાન કાળ એટલે હાલનું, ભૂતકાળ એટલે પહેલાનું અને ભવિષ્યકાળ એટલે હવે પછી થનારું. તો મિત્રો, આ તમારો સામાન્ય ખ્યાલ છે. પરંતુ મિત્રો, દરેક કાળના અન્ય ત્રણ બીજા કાળ પડે છે. મુખ્ય ત્રણ કાળ, જેમ કે વર્તમાન કાળનું સાદો વર્તમાન કાળ, ઇંગ્લિશમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, અને પૂર્ણ વર્તમાન કાળ એટલે ઇંગ્લિશમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એવી રીતે ભૂતકાળના ત્રણ ભાગ છે, સાદો ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, અને પૂર્ણ ભૂતકાળ એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. એવી રીતે ભવિષ્યકાળના ત્રણ ભાગ છે, સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ એટલે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, અને પૂર્ણ ભવિષ્યકાળ એટલે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો મિત્રો, હવે એ જે નવ કાળ છે દરેકના ત્રણ ત્રણ એમ, એનો સામાન્ય ખ્યાલ મેળવીએ તો સાદા વર્તમાન કાળની અંદર રોજબરોજની કે નિયમિત થતી ક્રિયાઓ હોય, ચાલુ વર્તમાન કાળની અંદર હાલમાં અત્યારે ચાલુ હોય તેવી ક્રિયા, જેમ કે હું બોલી રહ્યો છું અને તમે સમજી રહ્યા છો, પછી પૂર્ણ વર્તમાન કાળની અંદર હમણાં જ પૂરી થયેલી ક્રિયાઓ, જેમ કે હમણાં જ મેં તમને નવે નવ કાળ વિશે કહ્યું. બરાબર. એવી રીતે સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળની અંદર પહેલાં બનેલી ઘટનાઓ જે હોય, કે 10 મિનિટ પહેલાં કે કલાક પહેલાં તેવી ક્રિયાઓ આવે છે, જેમ કે ગઈ વખતે મેં તમને વાક્ય રચના શીખવી હતી. એ ચાલુ ભૂતકાળની અંદર ભૂતકાળના નિશ્ચિત સમયે ક્રિયા ચાલુ હોવી જોઈએ. દાખલા તરીકે ગઈકાલે આટલા સમયે તમે જમતા હતા. એ પૂર્ણ ભૂતકાળની અંદર ભૂતકાળના નિશ્ચિત સમયે તે ક્રિયા પૂર્ણ થયેલી હોવી જોઈએ. હવે ભવિષ્યકાળ, સાદા ભવિષ્યકાળની અંદર હવે પછી થનારી ક્રિયાઓ જે હોય તે સાદા ભવિષ્યકાળમાં આવે છે, જેમ કે આવતીકાલે તમે સો એન્ડ સો પ્લેસ પર જશો. ચાલુ ભવિષ્યકાળ, તો ભવિષ્યના નિશ્ચિત સમયે તમે જે ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માંગતા હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળ આવે, જેમ કે 10 મિનિટ પછી તમે જમતા હશો, આવતીકાલે સવારે તમે ઓફિસે જતા હશો. પછી એવી રીતે પૂર્ણ ભવિષ્યકાળ, તો ભવિષ્યના નિશ્ચિત સમયે ક્રિયા પૂર્ણ થવેલી હોવી જોઈએ. દાખલા તરીકે રાત્રે 10 વાગે તમે સૂઈ ગયા હશો. તો મિત્રો, આ થયો કાળનો સામાન્ય ખ્યાલ. વિગતવાર હવે પછી આપણે જોઈશું. થેન્ક યુ.